વેલકમ ટુ સીડી એજ્યુકેશન. આજના આ વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો. તેના તમામે તમામ પ્રશ્નોત્તરીની સમજૂતી, ખાલી જગ્યા, ખરા ખોટા, આખી સ્વાપોથીની અંદર જે પણ પ્રશ્નોત્તરી આવે છે અને પાઠ્યપુસ્તકની અંદર જે પણ પ્રશ્નોત્તરી આવે છે તે બધું જ આ એક વિડીયોની અંદર આવી જશે. તો આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં. આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1, ભૂકંપ એટલે શું? ભૂકંપની પ્રક્રિયા સમજાવો. ઉત્તર, પૃથ્વીના પેટાળમાં થતી ઝડપી ભૂસ્ખલન અને દબાણની ક્રિયાને લીધે પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ અથવા ધરતીકંપ કહે છે. પૃથ્વીના જે આંતરિક ભાગમાંથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળ કે કેન્દ્રને ભૂકંપ કેન્દ્ર કહે છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. ભૂકંપ કેન્દ્રમાંથી ઉદ્ભવેલા ભૂકંપના મોજા પૃથ્વીના જુદા જુદા ભાગોમાંથી વિવિધ દિશાઓમાં જુદી જુદી ગતિથી પસાર થાય છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટીએ નજીકમાં નજીક લંબરૂપે આવેલા સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ભન કેન્દ્ર કહે છે. પૃથ્વી સપાટી પર ભૂકંપની સૌથી વધુ અસર નિગમ કેન્દ્રની આસપાસના વિસ્તારમાં થાય છે. ભૂકંપ નિર્ગમ કેન્દ્રથી દૂર જતાં ભૂકંપની અસર ઓછી થતી જાય છે. કોઈ પણ પ્રદેશમાં થતી ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબન છે. પૃથ્વી સપાટી ઉપર ગોઠવેલા ભૂકંપ આલેખન માં ભૂકંપ મોજાની સૂક્ષ્મગ્રાહી નોંધ લેવાય છે અને તેના દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને ભૂકંપનો વેગ એટલે કે તીવ્રતા જાણી શકાય છે. ભૂકંપના મુખ્ય 3 પ્રકાર છે. 1, જ્વાળામુખીજન્ય ભૂકંપ. 2, વિભંગજન્ય ભૂકંપ. અને 3, ભૂસંતુલનજન્ય ભૂકંપ. પ્રશ્ન 2, જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું અથવા જ્વાળામુખીની પ્રક્રિયા શું છે? જ્વાળામુખી વિસ્ફોટના કારણો જણાવો. ઉત્તર, ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પેટાળમાંથી ગરમ ભૂરસ એટલે કે મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને બીજા વાયુઓ અતિ વેગ સાથે પૃથ્વીની સપાટી તરફ ઘસી આવે છે અને સપાટીના નબળા ખડક સ્તરોમાં ફાટકે બાકોરું પાડીને બહાર ફેંકાય છે. આ ક્રિયાને કે ઘટનાને જ્વાળામુખી વિસ્ફોટ કે જ્વાળામુખીની પ્રક્રિયા કહે છે. જ્વાળામુખીના 4 કારણો. 1, પૃથ્વીના પેટાળનું તાપમાન. 2, પ્રવાહી મેઘમાંની ઉત્પત્તિ. 3, વાયુ અને વરાળનો ઉદ્ગમ ઉદ્ભવ. અને 4, મેઘમાં એટલે કે લાવારસની ભૂસપાટી તરફ ઉદ્વહન. પ્રશ્ન 3, જ્વાળામુખી પર્વત કેવી રીતે સર્જાય છે અથવા તેના પ્રકાર ક્યા ક્યા છે?
अथवा टूकनोंद लखो। ज्वाळामुखी पर्वतनी रचना। उत्तर, पृथ्वीना पेटाणमां आंतरिक दबाणने लीधे केटलीक वार मेघमा स्तरना अर्धप्रवाही द्रव्योमां मोटी हलचल थाय छे। पृथ्वीना पेटाणमां उतरतुं पाणी पेटाणनी गरमीने लीधे वराळमां फेरवाय छे। वराळ पाणी करता अनेक गणी वधु जग्या रोके छे, तेथी ते चारे बाजु प्रचंड दबाण करे छे। आवा कारणोसर ज्या खड़को पोचा होई त्या मोटा धड़ाका साथे जमीन फाटे छे। तेमाथी प्रथम वराळ राख, खड़कोना टुकड़ा, कादव वगैरे अने त्यार पछी अत्यंत गरम लावारस बहार फेंकाय छे। आ लावारस पथराईने ठरता बधी बाजुए ढाळवाळी शंकु आकारनी टेकरी के पर्वत रचाय छे। तेने ज्वाळामुखी पर्वत कहेवामां आवे छे। आ रीते ज्वाळामुखी पर्वतनी रचना थाय छे। ज्वाळामुखी पर्वतोना त्रण प्रकार छे। एक, सक्रिय ज्वाळामुखी, बे, सपुष्ट ज्वाळामुखी अने त्रण, मृत ज्वाळामुखी। प्रश्न चार, ज्वाळामुखी विस्फोटनी लाभदायी असरो जणावो। उत्तर, ज्वाळामुखी विस्फोटनी लाभदायी असरो नीचे प्रमाणे छे। एक, ज्वाळामुखीना विस्फोटनी जमीन पर लावारसनो विशाळ थर पथरायेल छे। लावानी काळी जमीन खूब फळद्रुप होय छे। आवी जमीनमां खेती सारी थाय छे। बे, ज्वाळामुखीना ढोळाओ परथी पोटासयुक्त माटीमां मबलक पाक लई शकाय छे। त्रण, लावानी जमीनमांथी गंधक, सुरोखार वगैरे द्रव्यो मळी आवे छे। चार, ज्वाळामुखीना प्रदेशो अग्निकृत खड़कोना बनेला होय छे। आ खड़कोमांथी पारो, एंटीमनी, सीशु, जसत, ट्रंडस्टन, कलाई वगैरे कीमती खनिजो मळे छे। पांच, ज्वाळामुखीनी नळीमां लावारस ठरता अने कार्बन ઉપર દબાણ આવતા તેમાંથી હીરા બને છે। છ, જ્વાળામુખીના પ્રદેશમાં કોઈ કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા કે ફુવારા હોય છે। આ પાણીથી ચામડીના કેટલાક રોગો મટે છે। સાત, જ્વાળામુખીમાંથી ફેંકાતા ખડક પદાર્થોમાંના નાના પથ્થરો એટલે કે લપીલાઈ તરીકે ઓળખાય છે। તેને મનપસંદ ઘાટ આપીને ઉપયોગમાં લઈ શકાય છે। આઠ, જ્વાળામુખીએ પાથરેલા લાવાના કાળમીંડ પથ્થરો બેસોલ્ટ રસ્તાઓ અને મકાનો બનાવવાના કામમાં આવે છે। પ્રશ્ન પાંચ, તુષ્ણામી એટલે શું સમજાવો। ઉત્તર, તુષ્ણામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે। સુ એટલે બંદર અને નામી એટલે મોજા। સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસરધારક લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે। તેમને તુષ્ણામી કહેવાય છે। સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપ કેન્દ્રની નજીક તુષ્ણામીની અસર ઓછી જણાય છે, પરંતુ આ મોજા કિનારા પાસે પહોંચતા ખૂબ ભયાનક બની જાય છે। કિનારા સુધી પહોંચતા તુષ્ણામી મોજા ક્યારેક 30 મીટર જેટલા ઊંચા થઈ જાય છે। તુષ્ણામી મોજા એક પછી એક હારબંધ આવતા રહે છે,
પરિણામે કલાકો સુધી કિનારા પર વિનાશ ચાલુ રહે છે. તુષ્ણામી મોજા આશરે 700 થી 1600 કિલોમીટર દૂર પહોંચીને સમુદ્ર તટની જમીન પર તાંડવ મચાવી શકે છે. 26 ડિસેમ્બર 2004 ના રોજ ભારતે અને 11 માર્ચ 2011 ના રોજ ભાજપે તુષ્ણામીની ભયંકર હોનારતનો અનુભવ કર્યો છે. પ્રશ્ન 6. તમે જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હો તો તમને શો લાભ થાય? કેમ? ઉત્તર: હું મૃત જ્વાળામુખી પ્રદેશમાં રહેતો હો તો મને આ પ્રમાણે લાભ થાય. 1. લાવાની કાળી જમીન ખૂબ ફળદ્રુપ હોવાથી ખેતી સારી થાય. 2. જ્વાળામુખીના ઢોળાવ પરથી માટીમાં ખેતી કરી મબલક પાક લઈ શકાય. 3. લાવાની જમીનમાંથી ગંધક અને સુરોખાર જેવા દ્રવ્યો મેળવી શકાય. 4. લાવાની જમીનમાંથી પારો, એન્ટીમની, શિશુ, જસત, ટ્રંડસ્ટન, કલાઈ વગેરે કિંમતી ખનિજો મળે છે, જેનો ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. 5. એ વિસ્તારમાંથી હીરા મળી આવે છે. 6. એ પ્રદેશોમાં કોઈ કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા કે ફુવારા હોય છે, તેના પાણીથી ચામડીના કેટલાક રોગો મટે છે. પ્રશ્ન 7. તમારા મિત્રનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે, તમે તેને શી મદદ કરશો? ઉત્તર: 1. મારા મિત્રને અનાજ, કપડાં, દવાઓ, રસોઈના સાધનો, વાસનો, ગાદલા વગેરે જરૂરિયાતો પૂરી પાડીશ. 2. મિત્રને રહેવા માટે રહેઠાણનો બંદોબસ્ત કરીશ. 3. મારા મિત્રને તેમજ ગામ લોકોને પાણી ઉકાળીને પીવા માટે સૂચના આપીશ. 4. મિત્રના ઘરના પશુઓને પૂરતું ઘાસ અને સ્વચ્છ પાણી મળે એવી વ્યવસ્થા કરીશ. 5. મિત્રના ઘરમાં પૂરથી આવેલા કચરાનો મિત્રોની મદદથી નિકાલ કરીશ. 6. પૂરથી ધોવાઈ ગયેલા ગામના રસ્તાઓને દુર્ગ્રસ્ત કરવા શ્રમ યજ્ઞમાં જોડાઈશ. 7. પૂરગ્રસ્ત ક્ષેત્રમાં કેટલીક સેવા સંસ્થાઓ રાહત કાર્ય કરે છે, હું એવી સેવા સંસ્થામાં જોડાઈશ. 8. મુખ્યમંત્રીના રાહત ફંડમાં અથવા કોઈ સેવા સંસ્થાના ફંડમાં નાણાં આપીશ. પ્રશ્ન 8. દુષ્કાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ? ઉત્તર: દુષ્કાળથી બચવા આ પ્રયત્નો કરવા જોઈએ. 1. દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા. 2. હવામાં ભેજનું પ્રમાણ જાળવવા, વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું. 3. સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવા કૂવા ઊંડા કરવા અને રિચાર્જ કરાવવા. 4. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડીઓ તૈયાર કરવી. 5. ગામ પાસેથી વહેતો વહોળો, ખાડી કે નાની નદીના કેટલાક ભાગો વચ્ચે આડબંધો બાંધીને પાણીનો સંગ્રહ કરવો. 6. ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકાય તે માટે ચોમાસાનું પાણી જમીનમાં ઉતારવાના પ્રયત્નો કરવા. 7. બંધ સાથે જોડાયેલી નહેરોનો વિસ્તાર વધારવો. 8. વરસાદના પાણીનો વધારે સંગ્રહ કરવા માટે તળાવો ઊંડા કરાવવા. પ્રશ્ન 2. ટૂંકનો જ લખો. પ્લલયકારી મોજા. ઉત્તર: સમુદ્રમાં વંટોળ કે ઝંઝાવાટ થતા મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે.
તોફાન સમી ગયા પછી તે મોજાનો આકાર બદલાય છે. તે ઊંચા અને લાંબી તરંગ લંબાઈના બને છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે. તે જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ત્યાં ભારે વિનાશ સર્જે છે, તેથી તે પ્રલયકારી મોજા કહેવાય છે. કોઈ વાર સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા અચાનક સમુદ્રમાં તૂટી પડે છે અથવા બહુ મોટી ઉલ્કા સમુદ્રમાં પડે છે ત્યારે પણ આવા પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. કુદરતી પ્રકોપોના નામ આપો. ઉત્તર: કુદરતી પ્રકોપોના નામ 1. ભૂકંપ એટલે કે ધરતીકંપ. 2. જ્વાળામુખી. 3. તુષ્ણામી. 4. પૂર. 5. અનાવૃષ્ટિ એટલે કે દુકાળ. 6. વાવાઝોડું. 7. દાવાનળ. અને 8. ભૂસ્ખલન. પ્રશ્ન 2. ભૂકંપ એટલે શું? તો આપણે ઉત્તર છે કે આમાં એ પ્રશ્નોત્તર પ્રશ્ન પહેલાંનો પેટા ઉત્તર એટલે કે નો પ્રથમ. ભૂકંપ એટલે પૃથ્વીના પેટાળમાં થતી ઝડપી ભૂસંચલન અને દબાણની ક્રિયાને લીધે પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ અથવા ધરતીકંપ કહે છે. 3. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહે છે? ઉત્તર: ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટીએ નજીકમાં નજીક આવેલા સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. 4. ભૂકંપની નોંધ કયા યંત્રમાં લેવાય છે? ઉત્તર: ભૂકંપની નોંધ આલેખનમાં લેવાય છે. 5. ભૂકંપના કેટલા અને કયા કયા પ્રકાર છે? ઉત્તર: ભૂકંપના 3 પ્રકાર છે. 1. જ્વાળામુખીજન્ય ભૂકંપ. 2. વિભંગજન્ય ભૂકંપ. અને 3. ભૂસંતુલનજન્ય ભૂકંપ. પ્રશ્ન 6. જ્વાળામુખી પર્વત કોને કહે છે? ઉત્તર: જ્વાળામુખીના વિસ્ફોટ વખતે બહાર ફેંકતા રાખ, ખડકના ટુકડાઓ અને લાવારસ જ્વાળામુખીના છિદ્રની આસપાસની ભૂસપાટી પર પથરાતા શંકુ આકારની ટેકરી સર્જાય છે. વારંવાર જ્વાળામુખી વિસ્ફોટ થવાથી એ ટેકરી ઊંચી અને મોટી બને છે, તેથી જ્વાળામુખી પર્વત કહે છે. પ્રશ્ન 7. જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો કયા કયા છે? ઉત્તર: 1. પૃથ્વીના પેટાળનું તાપમાન. 2. પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. 3. વાયુ અને વરાળનો ઉદ્ભવ. 4. મેઘમા એટલે કે રાવારસનું ભૂસપાટી તરફ ઉદ્વહન. પ્રશ્ન 8. જ્વાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે, કયા કયા? જવાબ: જ્વાળામુખી પર્વતના 3 પ્રકાર છે. 1. સક્રિય જ્વાળામુખી. 2. સુપુષ્ટ જ્વાળામુખી. અને 3. મૃત જ્વાળામુખી. 9. તુષ્ણામી કોને કહે છે? ઉત્તર: તુષ્ણામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. તુષ એટલે બંદર અને નામી એટલે મોજા. સપાટીના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રની
सपाटी पर खूबज विशाड़ कदना शक्तिशाली अने असाधारण लंबाईना मोजा उत्पन्न थाय छे। तेने तुष्णामी कहेवामां आवे छे। प्रश्न 10, भूस्खलन केवा विस्तारोमां जोवा मळे छे, शा माटे? उत्तर, भूस्खलन अतिशय भारे वरसादवाळा प्रदेशोमां तेमज भूकंपीय विस्तारोमां वधु जोवा मळे छे। कारण के भारे वरसादथी के भूकंपथी भूसपाटी परना खड़को तूटी पड़े छे। प्रश्न 11, पूर एटले शुं? पूरनी असर क्या वधारे थाय छे? उत्तर, चोमासाना नदीना उपरवासमां एक सामटो भारे वरसाद पड़वाथी नदी परनो बंध तूटवाथी के हिम क्षेत्रमां बड़फ पीगड़वाथी नदीमां आवता पाणीना धसमसता प्रवाहने पूर कहे छे। नदी किनाराना नीचाणवाळा विस्तारोमां पूरनी वधारे असर थाय छे। प्रश्न 12, अनावृष्टि एटले शुं? उत्तर, अनावृष्टि एटले वरसाद न आवो। वर्षा ऋतुना समयमां वरसाद आवे ज नहीं अथवा बहु ओछो आवे त्यारे दुकाळनी जे परिस्थिति सर्जाय ते ने अनावृष्टि कहेवामां आवे छे। अनावृष्टिने लीधे अनाज पाणीनी अछत सर्जाय छे तेमज भूगर्भमां पाणी सुकाई जाय छे। प्रश्न 13, वावाझोड़ानी परिस्थिति क्यारे सर्जाय छे? उत्तर, समुद्र के जमीनना कोई विस्तार ऊपर हवानुं हळवुं दबाण उत्पन्न थाय त्यारे तेनी आसपासना विस्तारोमांथी तेनी तरफ वेगपूर्वक पवनो फूंकाय छे। ए पवनो भारे वरसाद साथे फूंकाय त्यारे वावाझोड़ानी परिस्थिति सर्जाय छे। 14, वावाझोड़ा क्या क्या नामोथी ओळखाय छे? उत्तर, वावाझोड़ा हरिकेन टार्नोडो वंटोल वगैरे नामोथी ओळखाय छे। प्रश्न 15, दावानळ एटले शुं? उत्तर, गीच जंगलोमां पवन फूंकवाथी मोटा वृक्षोनी सूकी डाळीओ एकबीजी साथे वारंवार अथड़ाय छे त्यारे अग्नि पैदा थाय छे अने झड़पथी जंगलमां फैलाय छे। जंगलमां अन्य कोई कारणोसर पण आग लागे छे। आ रीते फैलायेली आगने दावानळ कहे छे। दावानळने लीधे वन्य संपत्तिने घणुं नुकसान थाय छे। प्रश्न 16, आ एकममां आपेला प्रकोपोने भौगोलिक घटनाओ कही शकाय, शा माटे? उत्तर, हाँ, आ एकममां आपेला प्रकोपोने भौगोलिक घटनाओ कही शकाय। भूकंप, ज्वाळामुखी, तुष्णामी, पूर, अनावृष्टि, वावाझोडुं, दावानळ, भूस्खलन वगैरे पृथ्वी सपाटी पर घटता कुदरती प्रकोपो छे। तेथी तेने भौगोलिक घटनाओ कही शकाय। प्रश्न 17, आपत्ति विषे सरकारमांथी केवी रीते माहिती मेळवी शकाय? उत्तर, आपत्ति निवारण विषे गुजरात सरकारमांथी नीचे जणાવેલા સરનામેથી પત્રવ્યવહાર દ્વારા અથવા ઈમેલ સરનામેથી માહિતી મેળવી શકાય। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, બ્લોક નંબર 11, 5મો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર 382017, ટેલિફોન નંબર અથવા તો ફેક્સ, ઈમેલ info@gisma.org। પ્રશ્ન 4, નીચે દરેક પ્રશ્નોના ઉત્તર માટે
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. પેલો, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે? જવાબ બી, ભૂકંપ નિર્બળ કેન્દ્ર. બે, જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણો કેટલા છે? જવાબ ડી, 4. 3. જ્વાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે? જવાબ એ, 3. 4. તુષ્ણામી મોજાની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે? જવાબ સી, 700 થી 1600 કિલોમીટર. 5. જાપાનના તુષ્ણામી મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી? ઉત્તર ડી, 2011. 6. અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ? જવાબ બી, વાતાવરણનું. પ્રશ્ન 5. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. આંતરિક ખાલી જગ્યાને કારણે ભૂકંપ થાય છે. જવાબ ભૂસંચલન. 2. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના ખાલી જગ્યા કેન્દ્રના વિસ્તારમાં થાય છે. જવાબ નિર્મન. 3. ભૂકંપની અસર ભૂકંપના ખાલી જગ્યા ઉપર અવલંબે છે. જવાબ વેગ. 4. લાવાની જમીન ખાલી જગ્યા યુક્ત હોવાથી ફળદ્રુપ હોય છે. જવાબ પોટાશ. 5. ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રને ખાલી જગ્યા કહે છે. જવાબ ભૂકંપ કેન્દ્ર. 6. નદીમાં આવતા ધસમસતા પાણીના પ્રવાહને ખાલી જગ્યા કહે છે. જવાબ પૂર. 7. ભારતના દરિયા કિનારા વિસ્તારમાં કેટલી વાર ખાલી જગ્યા સર્જાય છે? જવાબ ચક્રવાત. 8. ખાલી જગ્યાના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે. જવાબ દાવાનળ. 9. ભૂસ્ખલનને કારણે ખાલી જગ્યા રેલવે વ્યવહાર વારંવાર ખોરવાઈ જાય છે. જવાબ કોકણ. 10. ભૂકંપની નોંધ ખાલી જગ્યા દ્વારા લેવાય છે. જવાબ ભૂકંપ આલેખ યંત્ર. 11. તુષ્ણામી અને વાવાઝોડું ખાલી જગ્યા ભારે વિનાશ સર્જે છે. જવાબ સાગર કાંઠે. પ્રશ્ન 16. 6. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પેલું, ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટી પર હોય છે. જવાબ ખોટું. 2. ભૂકંપની અસર ભૂકંપના વેગ પર આધારિત છે. જવાબ સાચું. પ્રશ્ન 3. મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને નીચે ધકેલે છે. જવાબ ખોટું. 4. જ્વાળામુખીના વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ હીરા મળી આવે છે. જવાબ સાચું. 5. અનાવૃષ્ટિથી બચવા માટે બને એટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ. જવાબ સાચું. 6. દાવાનળને લીધે વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. જવાબ સાચું. પ્રશ્ન 7. બંધ બેસતા જોડતા રચો. વિભાગ અ, 1. લાવા, તો જવાબ આવશે 5. જ્વાળામુખી. 2. શક્તિશાળી અને વિનાશકાય સમુદ્રીય મોજા. જવાબ આવશે 1. તુષ્ણામી. 3. વન્ય સંપત્તિને ભારે નુકસાન. જવાબ 2. દાવાનળ.
4. ખોરાક પાણીની અછત. જવાબ આવશે 3. અનાવૃષ્ટિ. વિચારો પ્રશ્નોત્તર. પ્રશ્ન પહેલો, તમારા નજીક વિસ્તારમાં ભૂકંપ આવે તો તમે કઈ રીતે બીજાને મદદરૂપ થશો? ઉત્તર. 1. હું ભૂકંપગ્રસ્ત લોકોને રહેવા માટે રહેઠાણનો બંદોબસ્ત કરીશ. 2. તેમને અનાજ, કપડાં, દવાઓ, રસોઈના સાધનો, વાસણો, ગાદલા વગેરે જરૂરિયાતો પૂરી પાડીશ. 3. ભૂકંપથી બેઘર બનેલા લોકોને નવા મકાનના નિર્માણ માટે અથવા નવું મકાન ખરીદવા માટે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી નાણાકીય સહાય મળે એવા પ્રયત્નો કરીશ. 4. કાટમાળમાં દટાયેલ કે ફસાયેલ વ્યક્તિઓને બહાર કાઢવામાં મદદ કરીશ. 5. કાટમાળમાંથી મળેલી ઘરવખરી કે અન્ય ચીજો સરકારના અધિકૃત અધિકારીને સોંપીશ. 6. શક્ય હોય તો ભૂકંપગ્રસ્ત વ્યક્તિઓને પોતાના ઘેર થોડાક દિવસ માટે આશ્રય આપીશ. 7. ભૂકંપગ્રસ્ત વ્યક્તિઓને સાંત્વન, ધીરજ અને હિંમત આપીશ. પ્રશ્ન 2. તમને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે કે ન ગમે, કેમ? ઉત્તર. જો હું મૃત જ્વાળામુખી પ્રદેશમાં રહેતો હોઉં તો મને આ પ્રમાણે થાય. 1. લાવાની કાળી જમીન ખૂબ ફળદ્રુપ હોવાથી ખેતી સારી થાય. 2. જ્વાળામુખી ઢોળાવ પરની માટીમાં ખેતી કે મબલક પાક લઈ શકાય. 3. લાવાની જમીનમાંથી ગંધક કે સુરોખાર જેવા દ્રવ્યો મેળવી શકાય. 4. લાવાની જમીનમાંથી પારો, એન્ટીમની, શિશુ, જસત, ટ્રન્સ્ટન, કલાઈ વગેરે કિંમતી ખનીજો મળે છે, જેનો ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. 5. એ વિસ્તારમાંથી હીરા મળી આવે છે. 6. એ પ્રદેશોમાં કોઈ કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરણા કે ફુવારા હોય છે, તેના પાણીથી ચામડીના કેટલાક રોગો મટે છે. પ્રશ્ન 3. તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વબચાવ માટે તમે શું કરશો? ઉત્તર. 1. કિંમતી સામાન લઈ દરિયા કિનારાથી દૂર ઊંચાઈ પર આવેલા સ્થળે ચાલ્યા જઈશ. 2. દરિયા કિનારે ઊભા રહી સુનામી મોજા જોવાનો રોમાંચક મોહ રાખીશ નહીં. 3. સુનામી વધારે જાણકારી અને સૂચના મેળવવા રેડિયો કે ટેલિવિઝન સાંભળીશ. 4. સુનામીથી બચવા સમાજની સેવાભાવી સંસ્થાઓને ઊભી કરેલી વ્યવસ્થાઓનો લાભ લઈશ. પ્રશ્ન 4. વાવાઝોડું ટ્રાકવાનું હોય ત્યારે સંદેશા વ્યવહારની સૂચના પ્રમાણે તમે શું કરશો? ઉત્તર. 1. સલામત જગ્યાએ જતો રહીશ. 2. ઘરની વીજળીની સ્વીચો બંધ કરી દઈશ. વીજળીના થાંભલા, મોટા વૃક્ષો, મકાનો વગેરેથી દૂર ઊભો રહીશ. 3. ઢોર ઢાંખરને સલામત જગ્યાએ લઈ જઈશ. 4. ઘરની કિંમતી વસ્તુઓ સલામત જગ્યાએ મૂકીશ. 5. ઘરમાં પૂરતા ખોરાક પાણીનો જથ્થો રાખીશ. 6. ધીરજ અને હિંમત રાખીશ. 7. રેડિયો અને ટેલિવિઝન દ્વારા પ્રસારિત હવામાન સમાચારો સાંભળીશ તથા અપાયેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીશ. 8.
અફવાઓથી ગભરાશ નહીં. 9. વાવાઝોડું પૂરું થઈ ગયા પછી અસરગ્રસ્તો માટેની રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ આપીશ. જો મારો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ, જો તમે સીડી એજ્યુકેશન હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નીચે આપેલા બટન બેલ આઇકન ઉપર ક્લિક કરીને તેને ઓલ બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેનાથી મારો જે વિડીયોઝ અપલોડ થાય તેની નોટિફિકેશન તમને તરત મળી જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.